નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા શાળા બચાવો શિક્ષણ બચાવોનો કાર્યક્રમ ખેરગામના નાંધઈ ગામે રાખવામાં આવ્યો હતો જેમાં સરકારની નિષ્ફળતા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે જેમાં ખેરગામ તાલુકાની 5 શાળા સહિત જિલ્લામાં 27 જેટલી વર્ગ શાળા મર્જ કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર આજથી તેમના 5 વર્ષની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સરકારની નિષ્ફળતાને લોકો સમક્ષ લઈ જવા માટે આજથી સરકારના કાર્યક્રમની સમાંતર કાર્યક્રમની શરૂઆત કરી છે જેમાં આજે પ્રથમ દિવસે ખેરગામ તાલુકાના નાંધઈ ગામે શાળા બચાવો શિક્ષણ બચાવોનો કાર્યક્રમ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાયો હતો જેમાં સરકાર દ્વારા રાજ્યમાં 5000 જેટલી શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે સાથે જ નવસારી જિલ્લામાં 27 અને ખેરગામ તાલુકાની 5 શાળાઓ મર્જ કરવામાં આવનાર છે જેને લઈ વાલીઓ સાથે બેઠક કરીને આગામી સમયમાં ઉગ્ર વિરોધના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી તો માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ધારાસભ્ય અનંત પટેલે ઉચ્ચારી છે તો આગામી 9 તારીખ સુધી નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકામાં રોજે રોજ અનેક કાર્યક્રમો યોજાનાર છે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે શિક્ષણ બચાવોનો કાર્યક્રમ ખેરગામ તાલુકાના નાંધઈ બેરવી ગામના વચલા ફળિયામાં રાખવામાં આવ્યો કેમકે ખેરગામ તાલુકાની લગભગ 5 જેટલી શાળાઓ મર્જ કરવાના નામે આ સરકાર બંધ કરી રહી છે સરકાર જે તાઇફા કરી રહી છે એના વિરોધમાં અને 5 વર્ષની સરકારની કામગીરીના જે ઉત્સવો ઉજવવામાં આવે છે એના સમાંતર કાર્યક્રમ અમે કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે આખા નવસારી જિલ્લામાં લગભગ 28 જેટલી શાળા મર્જના નામે બંધ કરવામાં આવે છે એટલે શિક્ષણ બચાવો અને શાળા બચાવોના સૂત્ર ના અભિયાન હેઠળ અમે આજે અહીં વચલા ફળિયાના આગેવાનોની સાથે મિટિંગ કરીને આ શાળા તેમજ નવસારી જિલ્લાની બધી શાળા વિવિધ શાળાઓ બંધ ન થાય તે માટે અને શિક્ષણને બચાવવા માટે અમે આજે કાર્યક્રમ કર્યો છે લાખો રૂપિયાના તાઇફા કરીને આ સરકાર જ્યારે ઉજવણી કરે છે તો આ સરકારને લાજ શરમ આવતી હોય તો આવી ઉજવણી ન કરે અને શાળાઓ બચાવે 5000 જેટલી શાળા મર્જ કરવાની છે એ મર્જ કરે મર્જ ન કરે અને જો મર્જ કરશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું પરંતુ આજે અમે શિક્ષણ બચાવો ના નારા હેઠળનો કાર્યક્રમ કર્યો છે હિતેશ વધેરાનો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી